समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। નગરપાલિકાને સદરપુર ગામની સીમમાં ગંદા પાણી અને ઘન કચરાના નિકાલ માટે ફાળવેલાઈ જમીન પર રાજીવ આવાસ યોજના મકાનો બાંધી દેવાતા ભડકેલા જિલ્લા કલેક્ટરે જમીન ખાલસા કરવાનો આદેશ કરતા ખળબળાટ, પાલિકાના વિપક્ષે શાસક પક્ષ પર કર્યા આકરા પ્રહારો। ભાભરની ચોરીઓના ભેદ ઉકેલાય તે પૂર્વે ઇન્દરવા ગામના રહેણાંક મકાનમાંથી 5.5 લાખના મુદ્દામાલની ચોરી થઈ જતા ઉઆપો, દેના ગ્રામીણ બેંકની રાહ શાખામાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ। બનાસકાંઠામાં વધુ એક આશાસ્પદ યુવકનું અપમૃત્યુ। પાલનપુરના મલાણા ગામે મકાન પરથી પટકાયેલા યુવકના શરીરમાં ખીલાસરી ઘૂસી જતા યુવકનું કંપકંપાટીભર્યું મોત નિપજતા અરેરાટી। બનાસકાંઠામાં ડીસા સહિત અન્ય સ્થળોએ બીજા દિવસે રમઝાન ઈદની કરાઈ ઉજવણી। મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાજ અદા કર્યા બાદ પરસ્પર પાઠવી ઈદની શુભકામનાઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। જિલ્લા મથક પાલનપુર ખાતે નગરપાલિકાને ગંદા પાણીના નિકાલ માટે ફાળવાયેલી 20 એકર જમીન સરકાર હસ્તક પરત લેવાના જિલ્લા કલેક્ટરના હુકમથી ખળભળાટ મચી ગયો છે અને આ પ્રકરણમાં સ્થાનિક પાલિકાની મનમાની અને જો હુકમીનો પણ પર્દાફાશ થઈ ગયો હોય। આ મામલો નગરમાં ચર્ચાની એરણે ચડ્યો છે। પાલનપુર નગરપાલિકાને ગંદા પાણીના નિકાલ માટે ફાળવાયેલી જમીન ઉપર પાલિકા તંત્રને કરોડોના ખર્ચે રાજીવ આવાસ યોજનાના મકાનો બનાવી દઈ શરત ભંગ કરતા જિલ્લા કલેક્ટરે પણ આકરો અભિગમ અપનાવી આ જમીન શ્રી સરકાર હસ્તક પરત લેવાનો આદેશ કરી દેતા પાલિકા તંત્ર દોડતું થઈ ગયું છે। પાલનપુર નજીક આવેલા સદરપુર ગામની સીમમાં 35 એકર જેટલી જમીન પાલનપુર નગરપાલિકાને ગંદા પાણી તેમજ ધન કચરાના નિકાલ માટે ફાળવાઈ હતી। જોકે પાલિકા તંત્રએ શરત ભંગ કરી 35 એકર જમીન પૈકી 20 એકર જમીનમાં પરવાનગી વિના જ રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત 1500 જેટલા આવાસો બનાવી દીધા છે। પાલિકાના ચીફ ઓફિસરે પણ આ 20 એકર જમીનની ઓક્સિડેશન પોન માટે જરૂર ન હોવાની જિલ્લા કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરી હતી, જેની તપાસના અંતે સુનાવણી હાથ ધરાતા ઓક્સિડેશન પોન માટે ફાળવેલી જગ્યાનો હેતુ ફેર કરી આ જમીન રાજીવ આવાસ યોજનાના મકાનો બાંધવા માટે ઉપયોગમાં લેવાઈ હોવાનું બહાર આવતા જિલ્લા કલેક્ટરે કોઈપણ જાતની સેસરમ રાખ્યા વગર આ જમીન ખાલસા કરવાનો હુકમ કરતા પાલિકાના સત્તાધીશોમાં હડકંપ મચી ગયો હતો। આ મામલે પાલિકાના વર્તમાન સત્તાધીશોની ત્વરિત પ્રતિક્રિયા જાણી શકાઈ નથી, પરંતુ નવા શાસકો પદભાર સંભાળે તે પૂર્વે જ કલેક્ટરે આવો આદેશ કરતા પાલિકા તંત્રની મુશ્કેલીઓમાં વધારો થાય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। ત્યારે પાલિકાના વિરોધ પક્ષના નેતા અમૃતલાલ જોશીએ આ મામલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાલનપુર નગરપાલિકાના શાસકોના અણધડ વહીવટના કારણે નગરપાલિકાને ભૂગર્ભ ગટર યોજનાના ગંદા પાણીના નિકાલ માટે મળેલી 20 એકર જમીન શરત ભંગમાં પરત લેવાઈ છે। કરોડો રૂપિયાની મિલકત સરકાર હસ્તક થઈ ગઈ એ માટે જવાબદાર પદાધિકારીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવી જોઈએ અને સંસ્થાને થયેલું નુકસાન પણ જવાબદાર પદાધિકારીઓ પાસેથી જ વસૂલ કરવું જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું હતું। આ છે સદરપુર આવેલું 20 એકરમાં રાજીવ ગાંધી આવાસ યોજનાના મકાન। લગભગ 1500થી વધુ આ મકાનો બની ગયા છે, મકાનો તૈયાર થઈ ગયા છે। આ મકાનો ગેરકાયદેસર રીતે બાંધકામ થયું છે। નગરપાલિકાના સત્તાધીશોની આ મોટામાં મોટી ભૂલ છે કે જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની પણ રાવ આવી રહી છે। 62 કરોડનો રાજીવ ગાંધી આવાસ યોજનાનું આ બિલ્ડિંગ બની ગયા છે અને 27 કરોડ રૂપિયા આ ચૂકવી ગયા છે, ત્યારે હવે હાલના કલેક્ટરે એવો હુકમ કર્યો છે કે જ્યાં આગળ આવાસ બન્યા છે એ જમીનનું શરત ભંગ થયો છે, ગેરકાયદેસર રીતે આ આવાસ બન્યા છે। આ વિવાદ કેટલા સમયથી ચાલતું હતું, પણ આ વિવાદમાંના વિવાદમાં આ ભ્રષ્ટાચારની ઇમારત આટલી મોટી બની ગઈ છે। ત્યારે અમારી સાથે છે પાલિકાના વિરોધ પક્ષના નેતા અમૃતલાલ જોશી, કે જેમને શરૂઆતમાં જ્યારે આ ઇમારત જ્યારે બનતી હતી, જ્યારે અહીંયા પાયો ખોદાતો ત્યારે આ વિવાદને છેડ્યો હતો કે આ જે જમીન છે એ 1986માં શહેરના ગંદા પાણીના નિકાલ માટેની આ બની હતી,
પરંતુ નીતિ નિયમો, સરકારી નીતિ નિયમોને નેવે મૂકીને આ આટલી મોટી બહુમાળી બિલ્ડિંગ એ ગરીબોના આવાસના નામે આ તૈયાર કરી છે. તો અમૃતલાલ, આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે, પહેલાં તેમાં જવાબદાર કોણ? ભ્રષ્ટાચારની શરૂઆત થઈ ત્યારે જ અમે કલેક્ટરશ્રીને 11/5/2016 રોજ લિખિતમાં રજૂઆત કરી હતી કે ભાઈ આ ગેરકાયદેસર મકાનો બની રહ્યા છે. આ જે મકાનો હાલ છે, સર્વે નંબર 85/1986 પાલનપુર શહેરના ભૂગર્ગટના નિકાલ માટે, ગંદા પાણીના નિકાલ માટે સરકારશ્રીએ આ જગ્યા ફાળવી હતી અને એ ગંદા પાણીનો નિકાલ અહીંયા થતો હતો. એમાં આ જે મકાનો બની રહ્યા છે, સર્વે નંબર 128/29 હરિપુરા મકાનમાં મંજૂર થયેલા હતા, પણ ગેરકાયદેસર રીતે પાલનપુર નગરપાલિકાના ભ્રષ્ટાચારી શાસકો નીલમબેન જાની અને એમની ટીમે આ ગેરકાયદેસર રીતે સરકારશ્રીની મંજૂરી હેતુભરને લીધા વગર મકાનો બનાવવાનું કામ ચાલુ કર્યું. તેથી અમે આ તોડી નાખવાનો હુકમ, એમએસટી આપવાનો હુકમ કર્યા, કલેક્ટરશ્રીએ એવી રજૂઆત લેખિત કરી હતી, પણ સરકારશ્રીએ પણ આંખ માળા કાન કર્યા. આ બાબતે અમે મહેસૂલ સુધીની લડત ચલાવી છે, મુખ્યમંત્રી સુધીની લડત ચલાવી છે અને આખરે 2 વર્ષના અંતે સરકારશ્રીએ પણ કબૂલ્યું છે કે આ ગેરકાયદેસર મકાનો કોઈપણ જાતની મંજૂરી વગર બન્યા છે અને આ જગ્યા 20 એકર ખાલસા કરવાનો હુકમ, શ્રી સરકારે હસ્તગત જમીન લઈ લેવાનો હુકમ કર્યો છે. તેથી પાલનપુર નગરપાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, તેમજ બીજો પણ એક પ્રાણ પ્રશ્ન ઊભો થયો છે કે આ ગટરનું ગંદુ પાણી હવે ક્યાં નાખશે. હાલમાં આ પાણી માન સરોવરમાં નાખવામાં આવી રહ્યું છે. આ મકાનો બિલ્ડરો આરામથી બનાવી રહે તે સમગ્ર પાલનપુર શહેરનું ગટરનું પાણી માન સરોવર નાખે એ બાબતે પણ અમે પ્રાંતશ્રીને કલમ 133 મુજબ નીલમબેન જાની ઉપર પગલાં લેવાની લેખિત રજૂઆત કરી છે, પરંતુ રાજકીય દબાણના હેઠળે અધિકારીઓ પણ કંઈ કરતા નથી અને પાલનપુર શહેરના પ્રજાજનોના આરોગ્ય સાથે પણ ચેડા કરે છે. તે આ બાબતે સરકારશ્રીએ હવે જે ખોટો ખર્ચો કર્યો છે અને નગરપાલિકાને જે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એ પાલનપુર નગરપાલિકા સત્તાધીશ નીલમબેન જાની તેમજ તેમની જે ટીમ હતી જેમણે એમ અંદર સહયોગ કરી છે, જેમણે આ ખર્ચ મંજૂર કર્યો છે, તમામ પાસે કાયદેસરની કાર્યવાહી કરી તમામ ખર્ચ વસૂલ કરવો જોઈએ અને ભવિષ્યમાં એવું કોઈ કૃત્ય ન કરે કોઈ સભ્ય, જેથી સરકારશ્રીએ પણ એ તમામ સભ્યોને ડિસ્કવોલિફાય કરવી જોઈએ એવી અમારી રજૂઆત છે. 1500થી વધુ આ મકાનો છે, આ મકાનોમાં 28 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે. દોષિત માત્ર પ્રમુખ નથી, આખી લોબિંગ હશે, કોણ કોણ હશે? પ્રમુખે કોઈ જો સર્વસત્તાધીશ પ્રમુખ હોય છે, પ્રમુખ નગરપાલિકાના જનરલ બોર્ડમાં તમામ કામો મૂકે છે, પણ 2.5 વર્ષની અંદર કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર મંજૂર કરી 1 થી 2 મિનિટમાં પ્રમુખશ્રી ઊભી પૂંછડીએ ભાગી જાય છે. તેથી પ્રમુખ અને એમની ટીમ જેણે આ ખર્ચ મંજૂર કર્યો છે ગેરકાયદેસર, કારણ કે કોઈપણ જાતની ચર્ચા કરવામાં આવી નથી. આ બાબત મીડિયામાં પણ અહેવાલો પ્રસિદ્ધ થયા છે, અમે પણ વારંવાર આ રજૂઆત કરી છે. તો તમામ ગેરકાયદેસર કૃત્ય કર્યું છે તેમની પાસે ખર્ચ વસૂલ લેવો જોઈએ. 28 કરોડ 62 કરોડના પ્રોજેક્ટમાં ચૂકવાયા કયા આધાર ઉપર નગરપાલિકાએ ચૂકવ્યા છે? નગરપાલિકાએ એની મંજૂરી હજી આજ સુધી મળી નથી, એ કલેક્ટરના હુકમમાં સાબિત થાય છે કે આ ગેરકાયદેસર મકાન બની ગયા છે, જેથી તે આ જમીન સરકાર હસ્તગત કરી છે એ રેકોર્ડ ઉપર સાબિત થાય છે. કરોડો રૂપિયા આવાસ પાછળ ખર્ચ્યા છે, આખું પ્રોજેક્ટ છે, પ્રજાના પૈસા પાણીમાં જતા રહ્યા છે, આમાં દોષિતોને શું સજા થવી જોઈએ? દોષિતોને સજા થવી જોઈએ કે પાલનપુર શહેરમાં 21 ઝૂંપડપટ્ટી આવેલી, 3 લાખ ચોરસ મીટર જગ્યા હયાત છે, એ પાલનપુર શહેરમાં જગ્યાઓ હયાત હોવા છતાં અહીં આ ગટરના પાણીમાં એમને મકાનો બનાવવાની શું જરૂર ભાઈ ઊભી થઈ? પણ એમને પૈસા કમાવાની બહુ ઉતાવળ હતી, ઉતાવળમાં આ ગેરકાયદેસર નિર્ણય લીધો છે, જેથી તમામ જે નુકસાન થયું છે એ એમની પાસેથી વસૂલ લેવું જોઈએ. જિલ્લા કલેક્ટર એ પણ હુકમ કર્યો કે આ જે જમીન છે 20 એકર જમીન, એની 50% બજાર કિંમત એ નગરપાલિકાએ એ જો આપી દે તો એ જમીન આપવામાં આવશે. 20 એકર નથી આપવી, એમાં 20 એકરમાંથી ખાલી 35,000 ચોરસ મીટર જ જગ્યા 50% કિંમત આપવાની કરી છે, બાકીની જમીન શ્રી સરકાર હસ્તગત થઈ ગઈ છે. આ જે શ્રી સરકાર હસ્તક થઈ છે એમાં જે બિલ્ડિંગ બન્યું છે તો હવે એનું શું? એ 35,000 ચોરસ મીટર છે, બાકીની જગ્યા શ્રી સરકાર થઈ છે, એના પણ નગરપાલિકા પૈસા ભરવા પડશે. પાલનપુર નગરપાલિકા પાસે હયાત 3 લાખ ચોરસ મીટર જગ્યા સિટીમાં છે જ, 21 ઝૂંપડપટ્ટી છે, અહીં આવવાની એમ ગટરના પાણીમાં આવવાની શું જરૂર છે? બીજું, પાલનપુર શહેરનો મુખ્યત્વે ગંદા પાણીના નિકાલનો મોટો પ્રશ્ન ભવિષ્યમાં ઊભો થશે, એ બાબતની અમે લેખિત રજૂઆત સીએમ સુધી પણ કરેલી હતી. આ બિલ્ડિંગના ભ્રષ્ટાચારના પાયાથી એ સમયથી જ આ રજૂઆત હતી કે આ જમીનમાં શરત ભંગ પર બાંધકામ થઈ રહ્યું છે, પરંતુ એ સમયે ન તો તંત્રની આંખ ખુલી, ન તો પાલિકાના સત્તાધીશોની આંખ ખુલી, પણ આજે જ્યારે કલેક્ટરે હુકમ કર્યો છે કે આ તમામ જમીનમાં શરત ભંગ થયું છે, ત્યારે આ વિવાદ હજુ વધુ વિકરો છે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટરના હુકમમાં જણાવાયું છે કે સરકાર દ્વારા કુલ 35 એકર જમીન પાલનપુર નગરપાલિકાને ફાળવાઈ હતી, જે પૈકી 20 એકર જમીનમાં હેતુફેર કર્યા વિના રાજીવ આવાસ યોજનાના મકાનોનું બાંધકામ કરી દેવાયું છે.
માટે હવે આ જમીન મરજિયાત સેવાઓ માટે ફરી મેળવવા પાલિકાએ બજાર કિંમતની 50% રકમ ભરવાની તૈયારી સાથે ફરી જમીન ફાળવવા માટે મૂળ હેતુની સ્પષ્ટ વિગતો સાથે લેખિત માંગણી કરવાની રહેશે. સદરપુરની આ જમીનના મામલે જિલ્લા કલેક્ટરે ખૂબ આકરો અભિગમ અપનાવ્યા બાદ હવે પાલિકા તંત્ર ક્યારે અને કઈ દિશામાં આગળ વધે છે તે જોવું પણ ખૂબ રસપ્રદ બની રહેશે. બનાસકાંઠાના થરાદ ખાતેની સર્વોદય સોસાયટીમાં અધૂરા પડેલા સીસી રોડનું કામ પૂર્ણ કરવાની માંગણી સાથે સ્થાનિક રહીશોએ થરાદના નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. થરાદ નગરપાલિકા દ્વારા અધૂરા રોડની કામગીરી પૂર્ણ ના કરાય તો ભૂખ હડતાલ કરવાની ચીમકી પણ સ્થાનિક રહીશોએ ઉચ્ચારી છે. થરાદ શહેરમાં બસ સ્ટેશનથી સર્વોદય સોસાયટી થઈ હાઈવેને જોડતા સીસી રોડનું કામ સ્થાનિક નગરપાલિકા દ્વારા શરૂ કરાયું હતું. જોકે કોન્ટ્રાક્ટરે આ રોડનું કામ અધૂરું છોડી દેતા આ માર્ગેથી પસાર થતા વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓ અને સોસાયટીના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોય, આ સીસી રોડનું કામ સત્વરે પૂરું કરવાની માંગણી સાથે સ્થાનિક રહીશોએ થરાદના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. નગરપાલિકામાં આ રોડ 2 મહિનાથી રોડ પર અધૂરો પડ્યો છે અને રેતના ને કોંક્રીટના ઢગલા પડ્યા છે, વાલ લપસી જાય છે, કેટલા હજારો મોરજોનો જે એક્સિડન્ટ થવાનો ભય છે અને કેટલા મોરજોનો પડી ગયા છે અને કોઈ ખબર રહેતું નથી. આ ઢગલા છે અમારા વારસોને ટાયરોને તૂટી જાય છે અને મોરજોને અવર જવરમાં ઘણી મુશ્કેલી થાય છે, તો અમને વાર વાર રજૂઆત કરવા છતાં મૌખિક તો કોઈ રાતનો કોઈ આ લોકો ધ્યાન દોરતા નથી, તો આના માટે તાત્કાલિક થાય અને કહા તમે આ નહીં કરો તો અમે કલેક્ટરને આવેદનપત્ર આપ છે. તંત્રને એટલી જાણ કરવા માગી છે કે રસ્તાઓની જે સીમા હાલત છે, અત્યારે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે એટલે બાળકોની અને વાલીઓની ખૂબ જ અવર જવર રહે છે, વાહન વ્યવહાર પણ વધી જવાથી રસ્તાઓની ખૂબ જ ખરાબ હાલત થયેલી છે. હાઈવે ઉપર પણ શનિ મંદિર અને ગાયત્રી મંદિર એવા વિશાળ મંદિર અને મોટી સ્કૂલો આવેલી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું વ્યવસ્થા સારી એવી કરવામાં આવતી નથી, જેના લીધે વારંવાર અકસ્માતનો ભોગ પણ બાળકો અને અન્ય વ્યક્તિઓને પણ બનવું પડે છે. તો તંત્રએ આ રસ્તાઓની જે બે સીમા અલગ કરી મૂકી છે તે સત્વરે જાણ કરી અને તરત પગલાં લઈ અને રસ્તા સુધારે અને ગટરો જે ખુલ્લી પડી છે એના ઉપર ઢાંકણની વ્યવસ્થા કરી, જેના લીધે પણ બાઇકના ઘણા બધા એવા અકસ્માતો પણ ના ભોગ પણ લોકો બને છે. માટે તંત્ર હા અને ટ્રાફિકની પણ એવી સમસ્યા છે કે જે વારંવાર રસ્તાઓની વચ્ચે સાધનો મૂકવાને લીધે જે સ્થાનિક લોકો છે એમને ઘણી બધી મુશ્કેલી ભોગવવી પડે છે. માટે તંત્રને જાણ કરીએ છીએ કે સત્વરે આ રસ્તાઓનું કામ પૂર્ણ કરે એવી અમે આશા રાખીએ છીએ. ઉલ્લેખનીય છે કે થરાદ બસ સ્ટેશનની બાજુમાંથી સર્વોદય સોસાયટીને અડીને પસાર થતો આ રસ્તો સાચોર હાઈવેને મળે છે. સાચોર હાઈવે પર સ્કૂલો અને ધાર્મિક સ્થળો આવેલા હોય રોજિંદા હજારો વાહન ચાલકો તેમજ રાહદારીઓ આ માર્ગેથી પસાર થાય છે, ત્યારે આ રસ્તા પર નગરપાલિકા દ્વારા સીસી રોડ બનાવવાનું કામ હાથ ધરાતા નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. જોકે છેલ્લા 1 માસથી સીસી રોડનું કામ અધૂરું પડ્યું છે અને આ રોડ પર કપચી અને રેતીના ઢગલા પડ્યા હોય બાઇક ઉથલી પડવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે અને લોકો વગર વાંકે લોહીલુહાણ થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટર આ રોડ અધૂરો મૂકીને છુમંતર થઈ જતા સ્થાનિક રહીશો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે નગરપાલિકા તંત્ર આ અધૂરા રોડની કામગીરી વિના વિલંબે પૂર્ણ કરાવે તે ઇચ્છનીય છે. આ અધૂરા સીસી રોડનું કામ પૂર્ણ નહીં થાય તો આગામી ચોમાસામાં વરસાદી પાણી ભરાવાથી આ વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે અને કોઈ મોટી જાનહાનિ થાય પહેલાં નગરપાલિકા તંત્ર સજાગ બની સત્વરે આ અધૂરા રોડની કામગીરી પૂરી કરાવે એ જરૂરી જણાઈ રહ્યું છે. ડીસા નજીક આવેલા ભાખર ગામમાં આજે જાગીરદાર સમાજનું મહાસંમેલન યોજાયું હતું. જાગીરદાર રાજપૂત સમાજમાં પ્રવર્તી રહેલા કુરિવાજો દૂર થાય અને સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ખાસ ચર્ચા કરવા ઉપરાંત આજકાલ વધતી જતી વર્ગ વિગ્રહની પરિસ્થિતિ અંગે પણ આ સંમેલનમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં કોમવાદી વર્ગ વિગ્રહ વધવા માંડ્યો છે. પાટીદાર સંમેલન, ક્ષત્રિય ઠાકોરસેના, દલિત સેનાના સંગઠનો બન્યા હતા અને આ ત્રણેય સંગઠનોના નેતાઓ દ્વારા શરૂઆતમાં રાજનીતિથી દૂર રહેવાની વાત કર્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં આ ત્રણેયમાંથી કોઈ સીધે સીધું કોંગ્રેસમાં પહોંચી ગયું તો કોઈ આડકતરી રીતે કોંગ્રેસમાં જતું રહ્યું હતું, જેના લીધે આ સંગઠનોમાં મતભેદ સર્જાવા માંડ્યા છે. ત્યારે આવા કોમવાદી સંગઠનોથી જાગીરદાર સમાજ, રાજપૂત સમાજ પણ દૂર રહે અને સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે યોજાયેલા આ સંમેલનમાં અખિલ ગુજરાત જાગીરદાર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાએ ઉપસ્થિત રહીને લોકોને અપીલ કરી હતી.
આ ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન જાગીરદાર રાજપૂત સમાજના ઉમેદવારોને આખા ગુજરાત રાજ્યમાં 10 ટિકિટ મળે તેવી માંગ પણ કરી હતી. ડીસા નજીક આવેલા ભાખર ગામના ઈસ્માની માતાના મંદિર ખાતે યોજાયેલા આ મહાસંમેલનમાં વિશાળ સંખ્યામાં જાગીરદાર સમાજના લોકો ઉમટી પડ્યા હતા. સૌ પ્રથમ હું માતાજીને આરાધના કરું છું અને એમને નમન કરી અને આ સમાજની સુધારણા માટેનો આજે જે કાર્યક્રમ છે એની રૂપરેખા આપને જણાવું છું. બનાસકાંઠા જિલ્લાને પણ સમગ્ર ગુજરાતની અંદર રાજપૂત સમાજની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ હલ કરવા માટે, આ સમાજને શિક્ષણ તરફ દોરવા માટે, આ સમાજને વ્યસનમાંથી મુક્ત કરવા માટે, આ સમાજને સંગઠિત એક રસી બાંધવા માટે, આ સમાજને ક્યાંક ને ક્યાંક ખોટા રસ્તે દોરી ભાગલા પડાવવાનું જે અમુક લોકો કામ કરે છે તેને સબક શીખડાવવા માટે અને આવનારી આ લોકસભાની ચૂંટણીમાં અમારા જાગીરદાર રાજપૂત સમાજમાં ગમે ત્યાં આ ગુજરાતની અંદર 10-1 ટિકિટો ફળવાય એના હેતુ માટે પણ આજે આ સભા રાખવામાં આવી છે. દરબાર સમાજ તેના શૌર્યપૂર્ણ ઇતિહાસને પગલે મશહૂર છે, પરંતુ આજકાલ બનતી વર્ગ વિરહની ઘટનાઓમાં દરબાર સમાજના પણ કેટલાક યુવાનો કૂદી રહ્યા છે. તેને બહાદુરસિંહ વાઘેલાએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા હતા અને સમાજના ગૌરવોને કલંકિત કરતી આવી ઘટનાઓથી સમાજના યુવાનોને દૂર રહેવાની પણ અપીલ કરી હતી. હવે સમય છે વિરામનો, તો વિરામ બાદ જોઈશું. બાબરની ચોરીઓના ભેદ ઉકેલાય તે પૂર્વે ઇન્દરવા ગામના રહેણાંક મકાનમાંથી 5.5 લાખના મુદ્દામાલની ચોરી થઈ જતા ઉઆપો. દેના ગ્રામીણ બેંકની રાહ શાખામાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ. બનાસકાંઠામાં વધુ એક આશાસ્પદ યુવકનું અપમૃત્યુ. પાલનપુરના મલાણા ગામે મકાન પરથી પટકાયેલા યુવકના શરીરમાં ખીલાસરી ઘૂસી જતા યુવકનું કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી. બનાસકાંઠામાં ડીસા સહિત અન્ય સ્થળોએ બીજા દિવસે રમજાન ઈદની કરાઈ ઉજવણી. મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાજ અદા કર્યા બાદ પરસ્પર પાઠવી ઈદની શુભકામનાઓ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फिट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा, मेहमानों माटे चा नास्तो लाओ. ए हाँ दादाजी. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં ડીસા. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશ લઈને આવ્યું છે કેમિકલ તથા કાર્બાઇડ વગર પકવેલી કેરી તથા કેરીનો રસ. અમારી જ ફેક્ટરીમાં આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તા વાળી કેરીનો શુદ્ધ, સ્વાદિષ્ટ અને મીઠો રસ બનાવવામાં આવે છે. અમારે ત્યાં કેરીનો રસ 500 ગ્રામ, 1 લિટર, 2 લિટર, 5 લિટર તથા 20 લિટરના ડબ્બા પેકિંગમાં ઉપલબ્ધ છે. રિટેલ તથા શુભ લગ્ન જેવા પ્રસંગોએ હોલસેલ ભાવમાં ઓર્ડર લેવામાં આવશે. તો આવો રાજકમલ ફ્રેશમાં અને ઉજવો આપના તહેવારો કેરીના રસને સંગ. રાજકમલ ફ્રેશ. સ્થળ રાજકમલ ફ્રેશ, જલારામ મંદિર સામે, ડીસા.
અને સરકારી વસાહત સામે પાલનપુર. चुराली है आपकी फ्रेशनेस आपके रूटीन ने. नया वैलुप्टा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जो दे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वैलुप्टा फेस वॉश फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वैलुप्टा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. चुस्की भरी जिंदगी हर पल जो याद आए पल पल. दो दिलों को मिलाने वाला पल. अपनों के इंतजार का पल. नई जिंदगी की शुरुआत वाला पल. चुस्की भरी जिंदगी हर पल. आने वाले नए मेहमान के इंतजार का पल. आसमान में सजे तारों से गुनगुनाने वाला पल. त्योहारों में खुशियां बांटने वाला पल. जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया जी. चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय. चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ. એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ભાભર ખાતે ચોરી, ચીલઝડપ અને વાહનોની ઉઠાંતરી કરવાની ઘટનાઓ ચિંતાજનક હદે વધી જતા તાજેતરમાં જ નગરજનોએ કેન્ડલ માર્ચ યોજી રોષ ઠાલવ્યો હતો અને ચોરીની ઘટનાઓના ભેદ ઉકેલવા સ્થાનિક પોલીસને એક સપ્તાહનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું. જોકે જનસમુદાયની આવી ખુલ્લી નારાજગી પણ ભાભર પોલીસની નિષ્ક્રિયતાને દૂર કરી શકી નથી અને ભાભર પંથકમાં ચોરીઓનો સિલસિલો યથાવત રીતે ચાલુ જ રહ્યો છે. ભાભરમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલાય તે પૂર્વે જ કોઈ અજાણ્યા તસ્કરો ભાભર તાલુકાના ઇન્દરવા ગામમાંથી 5.5 લાખની મત્તાની ચોરી કરી ગયા છે. ઇન્દરવા ગામે રહેતા લાધાજી બાદરખાન મલિકના રહેણાંક મકાનનો દરવાજો ખોલી ગઈ રાત્રે કોઈ અજાણ્યા શખ્સો આ મકાનમાંથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સહિત 5.5 લાખના મુદ્દામાલની ચોરી કરી જતા ગ્રામજનો તેમની માલ મિલકતની સલામતી બાબતે ચિંતિત બની ગયા છે. આ મામલે પીડિત મકાન માલિકે ભાભર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભાભર તાલુકામાં વારંવાર થતી ચોરીઓના બનાવોથી લોકોમાં ભય સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને પોલીસની ઢીલી કામગીરી ઉપર પણ માછલા ધોવાઈ રહ્યા છે. ત્યારે જનસમુદાયનો આ આક્રોશ વધુ ભડકે તે પૂર્વે જિલ્લા પોલીસ અધિક્ષક ભાભર પોલીસના કાન આંબળી પોલીસને કામે લગાડે તે ઈચ્છનીય છે. દાદા, રાત્રે ચોરી થઈ 4,90,000 રૂપિયા કેશ હતા. એમાં 1,30,000 રૂપિયા મારા જાતના પુરાણા હતા, 1-10 બિહાન હતા અને 2.5 લાખ રૂપિયા મારા એરંડાની ઉપર ખેતીને આવેલા હતા. અને બીજા સોના ચાંદીના દાગીના ગયેલા છે. પોલીસને જાણ કરી? હા, પોલીસને જાણ કરી છે, ફરિયાદ આપી દીધી છે. પોલીસ આવી? હા, પોલીસ આવી છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના રા ગામમાં પણ ગઈ રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ દીના ગ્રામીણ બેંકની રા શાખાના લોકરને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરી ગામની એક કરિયાણાની દુકાનમાં હાથ સફાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે.
ગઈ રાત્રે રા ગામમાં ત્રાટકેલા તસ્કરોએ દેના બેંકની રા શાખાની બારીની ગ્રીલ તોડી બેંકમાં ઘૂસી જઈ બેંકનું લોકર તોડવાની કોશિશ કરી હતી. જો કે આ પ્રયાસ નિષ્ફળ નીવડતા બેંકના લોકરમાં પડેલી રકમ બચી ગઈ હતી. જો કે બેંકમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડતા તસ્કરોએ ગામની એક કરિયાણાની દુકાનને નિશાન બનાવી હાથ સફાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં થરાદ પોલીસે રા ગામે દોડી જઈ દેના બેંકના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસની તજવીજ હાથ ધરી છે. બીજી બાજુ આ ઘટનાથી ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના રામપુરા ગામનો ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થઈ જતા ચચ્ચાર મચી ગઈ છે. થરાદ તાલુકાના રામપુરા ગામનો અરવિંદભાઈ રગાભાઈ મોદી નામનો વિદ્યાર્થી નારોલી ગામની હાઈસ્કૂલમાં 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે ગત સત્રમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જો કે ગત 12મી જૂનના રોજ ઘરેથી શાળાએ જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ આ વિદ્યાર્થી સાંજે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતા વિદ્યાર્થીના કાકા બાબુભાઈ મોદીએ થરાદ પોલીસ મથકે ગુમ થયાની અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ વિદ્યાર્થી ક્યાંય નજરે પડે તો તેના પરિવારજનો અથવા તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અનુરોધ કરાયો છે. બનાસકાંઠામાં ટૂંકા ગાળામાં જ અપમૃત્યુની વધુ એક ઘટના નોંધાઈ છે. પાલનપુર તાલુકાના મલાણા ગામનો એક આશાસ્પદ યુવક મકાન ઉપરથી નીચે પટકાઈ મોતને ભેટતા અરેરાટી મચી ગઈ છે. મળાના ગામનો હસમુખ પ્રભુજી નામનો યુવક આજે મકાન પરથી નીચે પટકાયા બાદ તેના શરીરમાં લોખંડની ખીલાસરી ઘૂસી જતા ગંભીર ઇજાઓ થવાથી તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અરેરાટીભરી ઘટના બાદ કમનસીબ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પાલનપુર તાલુકા પોલીસે આ બનાવ સંદર્ભે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે આ ઘટનાથી મૃતક યુવકના પરિવારજનો સહિત આખું મલાણા ગામ ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયું છે. દર્શક મિત્રો, ફરી સમય છે વિરામનો, તો વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં ડીસા સહિત અન્ય સ્થળોએ બીજા દિવસે રમઝાન ઈદની કરાઈ ઉજવણી. મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાજ અદા કર્યા બાદ પરસ્પર પાઠવી ઈદની શુભકામનાઓ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સુનલો ભૈયા, સુનલો ભાભી, સુનલો અમ્મા જી, કચરે વાલી ગાડી મેં સબ કચરા ડાલો જી, કચરે વાલી ગાડી મેં સબ કચરા ડાલો જી. સુનલો ભૈયા, સુનલો ભાભી, સુનલો અમ્મા જી, કચરે વાલી ગાડી મેં સબ કચરા. આપના ઘરનો સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખો અને નગરપાલિકાની ગાડીને આપો. હંમેશા સ્વચ્છતા જાળવો અને સ્વસ્થ રહો. સ્વચ્છ ભારત કા ઇરાદા, ઇરાદા કર લિયા હમને દેશ સે અપને વાદા. અરે પૂજા, શું થયું? આમ વાળ કેમ ખેંચે છે? શું કરું, આ વાળ કેટલા બરછટ થઈ ગયા છે અને ઉતરે પણ છે. ચિંતા ના કર, તું પણ મારા જેમ જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ હેર ઓઇલ અને શેમ્પૂ નો ઉપયોગ કર. અરે વાહ, હવે હું પણ તારી જેમ રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ નો જ ઉપયોગ કરીશ. હા, આ રુદ્રાક્ષ હેર ઓઇલ માં ભૃંગરાજ, આમલા, કાળા તલ અને અનેક કુદરતી જડીબુટ્ટીઓ નો ઉપયોગ થાય છે, એટલી જ તારા વાળ કાળા, ચમકીલા અને રેશમ જેવા છે. હા, આ હેર ઓઇલ થી મારા વાળ મજબૂત થયા છે અને ઝડપથી વધ્યા પણ છે. આપના વાળની માવજત એટલે જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ. આ કોઈ કોસ્મેટિક નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિ છે, તો આપ પણ આનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. રુદ્રાક્ષ હેર ઓઇલ તથા શેમ્પૂ દરેક મેડિકલ સ્ટોર્સ તથા કટલરી સ્ટોર્સ પર ઉપલબ્ધ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ,
રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-2222. चुराली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने. नया वाल उद्दा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जिदे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वाल उद्दा फेस वॉश फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेल इंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા સહિત રાજ્ય અને દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા ખાતે પણ શ્રી શ્રી રવિશંકર મહારાજ પ્રેરિત આર્ટ ઓફ લિવિંગ પરિવારની થરા શાખા દ્વારા 5 દિવસીય મહાયોગ શિબિરનું સુંદર આયોજન કરાયું હતું. ગત 10 જૂન થી 14 જૂન સુધી યોજાયેલી આ શિબિરમાં શૈલેષભાઈ રાઠોડે થરાના નગરજનોને યોગની પ્રાથમિક ક્રિયાઓ અને યોગના ફાયદાઓ વિશે ઊંડું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. થરાનગરની જનતાએ પણ ઉત્સાહપૂર્વક આ શિબિરમાં ભાગ લઈ યોગ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. આ શિબિરના આયોજનને સફળ બનાવવા સ્થાનિક આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ડીસા સહિત બનાસકાંઠાના અન્ય વિસ્તારોમાં પણ આજે રમજાન ઈદની પાક નમાજ અદા કરી મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી હતી. આજે વહેલી સવારે મુસ્લિમ સમાજના લોકોએ ઈદગાહ પર પહોંચી ખાસ નમાજ અદા કર્યા બાદ એકબીજાને ઈદની મુબારકબાદ પાઠવી હતી. રમજાન ઈદ મુસ્લિમોનો પવિત્ર તહેવાર છે. આ તહેવારની ઉજવણી રમજાન માસ સંપન્ન થયા બાદ કરવામાં આવે છે. મુસ્લિમ સમાજના લોકો રમજાન માસ દરમિયાન આખો માસ રોજા રાખે છે, એટલે કે ઉપવાસ કર્યા બાદ રમજાનનો ચાંદ અસ્ત થયા બાદ સવ્વાલ માસનો ચાંદ ઉગે તેની ખુશીમાં ઉજવતા હોય છે. રમજાન માસ દરમિયાન ખુદાએ તેમના આખો માસ ઉપવાસ કરવાની શક્તિ આપી તેના માટે ખુદાની બંદગી માટે ઈદની નમાજ અદા કરીને આભાર વ્યક્ત કરવામાં આવે છે. આજના તહેવાર પ્રસંગે મનપસંદ પકવાન અને નવા કપડાં પહેરીને મુસ્લિમ બિરાદરો એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવે છે. આજે ડીસામાં પણ રમજાન ઈદ પ્રસંગે ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં આવેલી ઈદગાહ પર હજારોની સંખ્યામાં મુસ્લિમોએ રમજાન ઈદની પવિત્ર નમાજ અદા કરી હતી. રમજાન ઈદનો તહેવાર ઈદના દીદાર બાદ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે હિન્દુ કેલેન્ડરની જેમ ઈદનો તહેવાર પણ 2 દિવસ ઉજવાયો હતો. કેટલાક સ્થળો પર ચાંદનો દીદાર થઈ જતા શુક્રવારે ઈદની નમાજ અદા કરવામાં આવી હતી, તો કેટલાક સ્થળો પર આજે ઈદ ઉજવવામાં આવી છે. ડીસામાં પણ આજે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠાના ધાનેરા ખાતે પણ આજે મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદની ખાસ નમાજ અદા કરી ઈદની ઉજવણીનો આનંદ મનાવ્યો હતો. ઇસ્લામ ધર્મના હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબને અલ્લાહના સંદેશાવાહક માનવામાં આવે છે, તેથી પવિત્ર રમજાન માસના 30મા દિવસ એટલે કે છેલ્લા દિવસે ચાંદનો દીદાર થયા બાદ દુનિયાભરમાં ઈદની ખાસ નમાજ અદા કરી રમજાનના તહેવારની ઉજવણી કરાય છે. ત્યારે આજે ધાનેરામાં આવેલી સુન્ની અસગરી મસ્જિદ તેમજ ઈદગાહ મસ્જિદમાં પણ મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરી હતી. આ અવસરે મૌલાના ગુલામનબી, મૌલાના આરિફ સાહેબ તેમજ મૌલાના નૂર આલમે ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોને નમાજ અદા કરાવી હતી. ધાનેરા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી યુસુફ નઈમભાઈ, નજીરભાઈ શેખ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કર્યા બાદ એકબીજાને ગળે મળી ઈદની શુભકામના પાઠવી હતી. ઈદ કા દિન હૈ ઔર જો હૈ હમારા મઝહબ ઇસ્લામ જો હૈ ભાઈચારગી અમનો સુકૂન ઔર જો હૈ શાંતિ કા પૈગામ દેતા હૈ ઔર હમારી યહી દુઆ હૈ કે મૌલા તબારક તઆલા જો હૈ હમારે મુલ્ક મે પૂરે મુલ્ક મે જો હૈ અમનો સુકૂન ઔર શાંતિ પૈદા કર દે. મતલબ જો હૈ વો લોગ જો માહોલ ખરાબ કરતે હૈ વો હમ મે સે નહીં હૈ. મતલબ જો હૈ ઇસ્લામ ઇસકી ઇસકા સબક નહીં દેતા, ઇસકા દર્સ નહીં દેતા. કિસી ને બડે અચ્છે અંદાજ મે યહી કહા હૈ કે વફાદારી વતન સે હો યહી ઇસ્લામ કહેતા હૈ, વફાદારી વતન સે હો યહી ઇસ્લામ કહેતા હૈ, હમ અપને દિલ કે હર ગોશે મે હિન્દુસ્તાન રખતે હૈ. હા, મૌલા તઆલા હમારે મુલ્ક કો ખૂબ તરક્કીયાં અતા કરે. મતલબ જો હૈ દુશ્મનો કી નજર સે નજરે બદ સે બચાએ, બસ યહી કહેના હૈ. શુક્રિયા, બહુત બહુત શુક્રિયા. ફિત્ર કી બહુત બહુત મુબારક આપ પેશ કરતા હું.
اور آج الحمد للہ رب العالمین سنی اصغری جامع مسجد ہنیرا میں بڑے پرسکون طریقے سے عید الفطر منائی گئی اور الحمد للہ ہم نے تمام لوگوں نے مل کر بڑے پیار اور محبت کے ساتھ عید الفطر کا تہوار منایا اور خدا کی بارگاہ میں یہ جو ہے دعا کی کہ اللہ تبارک و تعالی ہمارے اس ہندوستان میں امن اور شانتی جو ہے برقرار رہے اور ہماری تمام لوگوں کی یہی کوشش رہی کہ تمام لوگ مل کر جو ہے ہندوستان کو ایک ترقی کی طرف لے جائیں اور اسی کو مد نظر رکھتے ہوئے الحمدللہ رب العالمین جو ہے ہم نے یہ بڑے پرسکون کے ساتھ جو ہے عید کا تہوار منایا اللہ تبارک و تعالی کی بارگاہ میں دعا ہے دیکھیے جو تمام لوگ جو ہے تمام مسلمان پورے روزہ رکھتے پورے مہینے جو ہے رمضان شریف کے روزے رکھتے ہیں تو اللہ تبارک و تعالی ان مسلمانوں کو یہ عید کا جو تہوار ہے اللہ تبارک و تعالی ان روزے داروں کو ایک تحفہ عطا فرماتا ہے تاکہ انہوں نے جو ہے پورے رمضان محنت کی اور پورے رمضان میں خدا کی عبادت کی تو اللہ تبارک و تعالی ان روزے داروں کے لیے بالخصوص جو ہے ایک تحفہ عطا فرماتا ہے تو اللہ تبارک و تعالی نے جو تحفہ منایا جو عطا فرمایا ہمیں تو ہم نے اس کو بڑے بڑے پرسکون طریقے سے منایا اور خدا کی بارگاہ میں یہی دعا ہے کہ پروردگار عالم ہمارے اس ہندوستان میں امن اور شانتی برقرار رہے پروردگار عالم ہم سب کو بھائی چارگی سے رہنے کی توفیق و رفیق عطا فرمائے બનાસકાંઠાના થરાદ અને વાવ તાલુકામાં વસતા મુસ્લિમ બિરાદરોએ પણ આજે શનિવારે રમજાન ઈદની ખાસ નમાજ અદા કરી આ પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. પવિત્ર રમજાન માસ પૂર્ણ થયા બાદ આજે ઈદ નિમિત્તે મુસ્લિમ ભાઈઓએ થરાદ એસટી ડેપો પાછળ આવેલી ઈદગાહમાં નમાજ અદા કરી પરસ્પર ઈદની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે થરાદ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પત્તુસિંહ રાજપૂત, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી, માજી ધારાસભ્ય માવજીભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. રમજાન ઈદની નમાઝ કરવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ ઈદગાહ પર પહોંચ્યા હતા. મૌલાના યુસુફે હિન્દુ ભાઈઓને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. હિન્દુ મુસ્લિમ વચ્ચે ભાઈચારો અને એકતા મજબૂત બને તેવી શુભકામના પાઠવી હતી. ઈદની નમાજ બાદ મુસ્લિમ અગ્રણીઓએ ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત, પત્રકાર વિષ્ણુ દવે અને હાજાજી રાજપૂત સહિત અન્ય હિન્દુ અગ્રણીઓને પણ પહેણા ખવડાવી મોમેઢું કરાવી ઈદની શુભકામના પાઠવી હતી. આ અવસરે મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોહમ્મદભાઈ ખાંચી, હબીબભાઈ શાહ, બચુ શાહ બાનવા સહિત અન્ય અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર એવા રમજાન માસના અંતિમ દિવસે રમજાન ઈદના આ પવિત્ર તહેવાર નિમિત્તે હું તમામ થરાદ શહેરના અને આજુબાજુના મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવું છું. થરાદ શહેર અને આજુબાજુના દરેક કોમના ધાર્મિક તહેવારો નિમિત્તે પરસ્પર ભાઈચારાની ભાવના પેદા થાય, એકબીજા સમાજો પ્રત્યે દરેક સમાજના તહેવારોની આપણું ઇજ્જત અને માન મર્યાદા તેની વધે અને આ વિસ્તારમાં ખૂબ જ ભાઈચારાની ભાવના બની રહે એ જ અમારી ભગવાનને, અલ્લાને, ઈશ્વરને દુઆ છે, પ્રાર્થના છે. અને થરાદ શહેરની પરંપરાગત આ એક તાસીર રહી છે અને હંમેશા આ જ ભાવના સાથે દરેક તહેવારો દરેક સમાજના ભાઈઓ સાથે મળી અને ઉજવતા રહીશું એવી હું સંપૂર્ણ વિશ્વાસ કરું. આજ ઈદ ઉલ ફિત્ર કા દિન કા તહેવાર થા ખુશી કે અંદર અમારે થરાદ શહેર કે હિન્દુઓ લોકોને ઓર મુસલમાન ભાઈઓને સે મિલકર ઈદ ઉલ ફિત્ર મનાઈ બહુત હમકો ખુશી હુઈ ઓર ઇસી તરીકે સે હમારે હિન્દુ સમાજ કે જો ભી મુસલમાન ભાઈ હૈ વો ઇસી તરીકે ખુશી કે મોકે પે આતે રહે ઇસ તરીકે સે આયેંગે તો હમે હિન્દુસ્તાન કે અંદર એકતા કા એક સંદેશ ઓર પેગામ કો મિલતા રહેગા. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં વધારો જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 31,550 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 300 રૂપિયા ઘટીને 40,600 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 300 રૂપિયા ઘટીને 40,400 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 771થી 782 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 705થી 725, મગફળીના 700થી 811, ઘઉંના 338, બાજરીના 241થી 267 તેમજ રાજગરાના ભાવ 1000થી 1144 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 690 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 270,
મગફળીની 17,780, ઘઉંની 14, બાજરીની 11,111 તેમજ રાજગરાની 27 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાલનપુર નગરપાલિકાને સદરપુર ગામની સીમમાં ગંદા પાણી અને ઘન કચરાના નિકાલ માટે ફાળવેલાય જમીન પર રાજીવ આવાસ યોજના મકાનો બાંધી દેવાતા ભડકેલા જિલ્લા કલેક્ટરે જમીન ખાલસા કરવાનો આદેશ કરતા ખળબળાટ. પાલિકાના વિપક્ષે શાસક પક્ષ પર કર્યા આકરા પ્રહારો. ભાભરની ચોરીઓના ભેદ ઉકેલાય તે પૂર્વે ઇન્દરવા ગામના રહેણાંક મકાનમાંથી 5.5 લાખના મુદ્દામાલની ચોરી થઈ જતા ઉઆપો. દેના ગ્રામીણ બેંકની રાહ શાખામાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ. બનાસકાંઠામાં વધુ એક આશાસ્પદ યુવકનું અપમૃત્યુ. પાલનપુરના મલાણા ગામે મકાન પરથી પટકાયેલા યુવકના શરીરમાં ખીલાસરી ઘૂસી જતા યુવકનું કંપકંપાટીભર્યું મોત નિપજતા અરેરાટી. બનાસકાંઠામાં ડીસા સહિત અન્ય સ્થળોએ બીજા દિવસે રમજાન ઈદની કરાઈ ઉજવણી. મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાજ અદા કર્યા બાદ પરસ્પર પાઠવી ઈદની શુભકામનાઓ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.